સમાચારોની વાત કરીએ અગત્યના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. ગાંધીનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ બજાવતા પીઆઈ કે જેમણે આપઘાત કર્યો છે, સચિવાલયના પાર્કિંગમાં પોતાની ગાડીમાં જ આપઘાત કરવામાં આવ્યો છે. પીઆઈના ઘરે નહીં પહોંચતા પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સચિવાલયમાં બ્લોક નંબર 2ની સામે પાર્કિંગમાં આપઘાત કરવામાં આવ્યો છે. ઘરે નહીં પહોંચતા પરિવારજનો ચિંતિત થયા હતા અને પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સચિવાલય બ્લોક નંબર 2ના સામેના પાર્કિંગમાં પોતાની ગાડી, જે ક્રેટા ગાડી છે, એમાં કોઈ અગમ્ય કારણોસર પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરેલ છે. તો પીઆઈ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. પોતાની જે કારમાં આપઘાત કરાયો છે, તેઓ ઘરે નહીં પહોંચતા પરિવારજનો ચિંતિત હતા અને આ અંગે પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. સચિવાલયના પાર્કિંગમાં જ પોતાની ગાડીમાં પીઆઈ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. પીઆઈ ઘરે નહીં પહોંચતા પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટના સામે આવી હતી. સચિવાલયમાં બ્લોક નંબર 2ની સામેના પાર્કિંગમાં જ આ પીઆઈ દ્વારા આપઘાત કરાયો છે. પીઆઈ કે જેમણે આપઘાત કર્યો છે પોતાની જ ગાડીમાં સચિવાલયના પાર્કિંગમાં ગાંધીનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે જેમણે આપઘાત કર્યો છે, સચિવાલયના પાર્કિંગમાં જ પોતાની ગાડીમાં આપઘાત કરવામાં આવ્યો છે. આગામી તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પરિવારજનો દ્વારા પીઆઈ ઘરે ન પહોંચતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ સચિવાલયના પાર્કિંગમાં તેમણે પોતાની ગાડીમાં આપઘાત કર્યો. સચિવાલયમાં સલામતી શાખામાં પોલીસ ઇન્સ્પેક્ટર ફરજ બજાવતા હતા અને તેમના દ્વારા જ આપઘાત કરવામાં આવ્યો છે. શા કારણે તેમણે આત્મહત્યા કરી છે, શું આત્મહત્યા પાછળનું કારણ છે, પોતાની જ ગાડીમાં આપઘાત કર્યો છે એટલે આત્મહત્યા કરી છે કે પછી હત્યા કરવામાં આવી છે, તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. અને શા માટે આ આખો બનાવ પાર્કિંગમાં બન્યો છે, ઘટના પાછળ શું કારણ હોઈ શકે છે, કોણ જવાબદાર હોઈ શકે છે, સમગ્ર ઘટનાની સઘન તપાસ ક્યારે કરવામાં આવશે, અનેક સવાલો પીઆઈના આપઘાત પાછળ જોવા મળી રહ્યા છે. પીઆઈ દ્વારા સૌપ્રથમ શા કારણોસર આત્મહત્યા કરવામાં આવી છે, સાથે જ આત્મહત્યા છે કે પછી આ હત્યા છે, કારણ કે પાર્કિંગની અંદર આ પ્રકારની ઘટના ઘટવા પામી છે ત્યારે તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે. પીજે પટેલ કે જે આપઘાત કર્યો છે તેઓ મૂળ બાયડના વતની છે. પીજે પટેલ પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા, તેઓ બાયડના વતની છે અને તેમના દ્વારા આ આપઘાત કરાયો છે. હાલ ગાંધીનગરના સરગાસણમાં તેઓ રહે છે. આ તમામ આત્મહત્યા પાછળ હવે સઘન તપાસ ક્યારે થશે અને ક્યારે આ આપઘાત કે હત્યા તે સામે આવશે. પરિવારજનોમાં પત્ની અને પુત્ર પુત્રીનો સમાવેશ થાય છે. આખી ઘટનામાં પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, તેઓ ઘરે ન પહોંચતા. અમદાવાદ અને ગાંધીનગરમાં આ પીઆઈ ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે આ પીઆઈ દ્વારા આપઘાત કરાયો.